અદાવતને લઈને વેપારીનું અપહરણ કરીને લૂંટ મચાવી અને નિકોલ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે સુરતની સીએમડી હોમ કેર કંપનીના માલિક ચેતન ધાનાણી સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ કરીને માલસામાન અને રોકડ રકમ મળીને 3.85 લાખની લૂંટ કરવામાં આવી હતી. ભોગ બનનાર અને આરોપી વચ્ચે હતી ધંધાકીય હરીફાઈ. ત્યારે ધંધાકીય સ્પર્ધા ચાલતી હોવાથી અપહરણ કરવામાં આવ્યું હતું. હર્ષ, વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અનિતા પટ્ટી પાસેથી. અનિતા, જે રીતે આ જે ઘટના ઘટી છે, શું વધુ માહિતી મળી રહી છે? જીમીકુલ, જે પ્રકારે નિકોલ વિસ્તારની અંદર અપહરણની ઘટના સામે આવી છે, 6 વ્યક્તિ દ્વારા એક જે વ્યક્તિ જે છે તેની અપહરણ કરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી સામે આવ્યા છે. ટેમ્પો, માલસામાન અને રોકડ સહિત 3.85 લાખની લૂંટ આજે 6 આરોપી દ્વારા કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે નિકોલમાં જે સુરતના સીએમડી હોમ કેર કંપનીના માલિક ચેતન ધાનાણી અને તેના 6 વ્યક્તિઓ દ્વારા આ લૂંટ અને અપહરણને અંજામ આપવામાં આવ્યો હતો. ભોગ બનનાર અને જે આરોપીઓ છે તેઓ વચ્ચે ધંધાકીય લઈને હરીફાઈ ચાલતી હતી, જેનેથી લઈને આજે સંજયભાઈ જે ભોગ બનનાર જે છે બાલજા, તેઓ તેમની સાથે આજે કોન્ટ્રાક્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતા હતા તેમની પ્રોડક્ટનું લઈને, પરંતુ પ્રોડક્ટના લઈને ધંધામાં તેઓની વચ્ચે જે મનદુખ થતા તેઓ અલગ થઈ ગયા હતા અને અન્ય કોઈ કંપની સાથે જોડાઈ ગયા હતા, પરંતુ પોતાનો ટેમ્પો જે કંપનીના નામે હતું તે પરત લેવા માટે અને માલસામાનના પૈસા વસૂલવા માટે આરોપી દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. હાલ તો સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી જી, આભાર અનિતા માહિતી આપવા બદલ.